चलो विद्यार्थी मित्र, अपने गया लेक्चर में कोणीय वेगमान विषय बात करी थी। एक कण नो कोणीय वेगमान एवं जोयुं हतुं। त्यारबाद बात करवानी छे के कणोना तंत्रनो कोणीय वेगमान। बराबर, आपणे गया लेक्चर में जे जोयुं ए एक कणनी वात करी, हवे वात करवानी छे कणोना तंत्रनी। कणोनું તંત્ર એટલે આગળ એક વખત આપણે ટોર્કની અંદર વાત કરી લીધી છે કે ધારો કે કોઈ એક કણો જેમના દળ એમ વન એમ ટુ અપ ટુ એમ એન હોય, બરાબર, જેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદીશ આર વન આર ટુ અપ ટુ આર એન હોય, તો ધારો કે એમ વન એમ ટુ અપ ટુ એમ એન દળ ધરાવતા કણોના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદીશ આર વન આર ટુ અપ ટુ આર એન છે, બરાબર, તો તથા કણોના વેગ કે આ કણોના રેખીય વેગ અનુક્રમે વી વન વી ટુ અપ ટુ વી એન છે। તો આપણે ખબર છે કે કણોનું કોણીય વેગમાન, તો કોણીય વેગમાન આપણે કીધું તો એક કણનું કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી, બરાબર, તો માટે આ કણોનું કુલ કોણીય વેગમાન એટલે કે કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન, તો આ કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન કેટલું થશે? તો આ કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન એ દરેક સ્વતંત્ર કોણીય વેગમાનના સદિશ સરવાળા જેટલો થશે। બરાબર, કે દરેક સ્વતંત્ર કણોના કોણીય વેગમાનના સદિશ સરવાળા જેટલું થાય, એટલે આપણે એવું કહી શકીએ કે કુલ કોણીય વેગમાન ધારો કે હું એલ લઈ લઉં તો એલ બરાબર શું લખી શકીએ કે એલ વન પ્લસ એલ ટુ પ્લસ અપ ટુ એલ એન, એલ બરાબર આર ક્રોસ પી એટલે આર વન ક્રોસ પી વન, એલ ટુ બરાબર એ તો આર ટુ ક્રોસ પી ટુ પ્લસ અપ ટુ આર એન ક્રોસ પી, બરાબર, તો કે કેટલું થશે? પછી આને ખાલી લખી શકીએ આ રીતે સિગ્મા બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન આર આઈ ક્રોસ પી આઈ, બરાબર, કે ભાઈ કોઈ પણ કણો છે તો સોરી કોઈ પણ કણોનું તંત્ર છે તો કણોના તંત્રનો કુલ કોણીય વેગમાન, તો કુલ કોણીય વેગમાન એટલે સિમ્પલ શું થઈ જશે કે બધા જ કોણીય વેગમાનનો સદિશ સરવાળો, બરાબર। તો અહીંયા કઈક આટલું, ત્યારબાદ હવે એક નવો ટોપિક ભણવાનો છે, નાનો એવો છે, નવો ટોપિક છે જડત્વની ચાક માત્રા। ટોપિક નાનો છે પરંતુ ખૂબ જ મહત્વનો છે, જડત્વની ચાક માત્રા। હવે જડત્વની ચાક માત્રા છે શું? પહેલા તો ધારો કે કોઈ પણ દ્રઢ પદાર્થ હોય, આપણે ગમે એવો અનિશ્ચિત આકાર લઈ લઈએ, તો એ દ્રઢ પદાર્થ કોઈ પણ એક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય, બરાબર। હવે કોઈ પણ આવો પદાર્થ હોય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો શું થાય કે એના દ્રઢ પદાર્થના જે કણો છે, તો દ્રઢ પદાર્થના બધા કણોના અહીંયા કોઈ કણ હોય, અહીંયા કોઈ કણ હશે, તો બધા કણોના કેન્દ્રથી સ્થાન જુદા જુદા હશે, ભલે કેન્દ્રથી સ્થાન જુદા જુદા હોય પરંતુ એ સ્થાન ફિક્સ હશે। કે ભાઈ તમે દ્રઢ પદાર્થ હોય, દડો હોય, દડાને ગમે એટલો ફેરવો તો એવું ન થાય કે આને બહુ જ આમ ફેરવવામાં આવે છે એટલે દડો મોટો થઈ ગયો, એના કણોના સ્થાન જે છે એના એ જ રહેશે, ભલે બધાના જુદા જુદા હશે, બરાબર। તો ધારો કે અહીંયા કણ એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ એમ એન લઈએ, તેના સ્થાન સદીશ આર વન આર ટુ આર થ્રી અપ ટુ આર એન લઈએ, બરાબર, એટલે સિમ્પલ હું કીધું
કે ભાઈ ધારો કે કોઈ પણ પદાર્થ હોય જે અક્ષને લઈને ફરે છે એ અક્ષને અનુલક્ષીને એના એનું અંતર લેવાનું કે ભાઈ ધારો કે એક પેન્સિલ લીધી છે આ પેન્સિલ આમ ફરે છે અહીંયા કોઈ પણ અહીંયાથી એક વચ્ચે અક્ષ છે એ અક્ષને અનુલક્ષીને ફરે છે તો એક કણ અહીંયા હશે એક કણ અહીંયા હશે એક કણ અહીંયા હશે એક કણ અહીંયા આની પાસે હશે તો દરેક કણનું અહીંયા આ જે અક્ષ છે એ અક્ષને ધારો કે આ ચોકને એની અક્ષ લઈએ આની ઉપર આ પેન્સિલ આમ ફરે છે બરાબર તો આની જે અક્ષ થઈ એવું થઈ ગઈ આ ચોક છે એ અક્ષ થઈ ગઈ તો હવે એક કણ અહીંયા હોય એક કણ અહીંયા હોય એક કણ અહીંયા હોય તો દરેક કણનું એ અક્ષથી અંતર જુદું જુદું હોય બરાબર એટલે તો હવે આવા સંજોગોમાં કે ધારો કે એમ વન એમ ટુ અપ ટુ એમ એન દળ ધરાવતા કણોના તેની ભ્રમણાક્ષથી અંતર અનુક્રમે આર વન આર ટુ અપ ટુ આર એન છે બરાબર તો માટે આ જે દ્રઢ પદાર્થ છે તો આ દ્રઢ પદાર્થની હવે સમજો અહીંયા કે આ દ્રઢ પદાર્થની તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ક્યાં દ્રઢ પદાર્થની તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તો જડત્વ ચાકમાત્રા શું છે પેલા તો એ કહી દઉં કે જડત્વ ચાકમાત્રાનું સૂત્ર તો એ જડત્વ ચાકમાત્રાનું સૂત્ર આ રીતનું આવે કે આઈ બરાબર એમ વન આર વન સ્ક્વેર એક કણ તો સિમ્પલ શું થાય દળ અને તેનો ભ્રમણાક્ષ થી લંબ અંતરના ગુણાકાર લંબ અંતરના વર્ગનો ગુણાકાર એ રીતે આઈ ટુ બરાબર તો એમ ટુ આર ટુ સ્ક્વેર એ રીતે અપ ટુ આઈ એન બરાબર એમ એન આર એન સ્ક્વેર થાય બરાબર તો એટલે જડત્વ ચાકમાત્રા એટલે થશે શું તો કે કણોનું દળ અને તેનું ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારને જડત્વની ચાકમાત્રા કહેવાય બરાબર તેનો એકમ લખીએ તો તેનો એકમ બહુ સિમ્પલ છે એમ આર સ્ક્વેર એટલે કિલોગ્રામ મીટરનો વર્ગ એનો પારિમાણિક સૂત્ર લઈએ તો પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી ઝીરો બરાબર આ જડત્વ ચાકમાત્રા છે એ અદિશ રાશિ છે બરાબર જડત્વ ચાકમાત્રા અદિશ રાશિ છે દરેક કણ દીઠ લઈએ તો દરેક કણની જડત્વ ચાકમાત્રા કઈક આ રીતની છે આઈ વન આઈ ટુ અપ ટુ આઈ એન તો માટે આ દ્રઢ પદાર્થની કુલ જડત્વની ચાકમાત્રા તો આઈ બરાબર સિમ્પલ નું કરવાનું હમણાં કીધું એમ અદિશ છે એટલે દરેક જડત્વ ચાકમાત્રાનો સરવાળો એટલે એમ વન આર વન સ્ક્વેર પ્લસ એમ ટુ આર ટુ સ્ક્વેર પ્લસ અપ ટુ એમ એન આર એન સ્ક્વેર જો દ્રઢ પદાર્થ દ્રઢ પદાર્થ માટે અહીંયા જડત્વ ચાકમાત્રા તમે જોવો તો એમ આર સ્ક્વેર છે દળ એમ હંમેશા અચળ હોય આ અંતર મેં હમણાં તમને કીધું એમ કે હવે આ પેન્સિલ છે આ પેન્સિલને હું ગમે એટલી ફેરવું ગમે એટલી સ્પીડમાં ફેરવું બરાબર કે આ પેન્સિલ હોય આ પેન્સિલને આમાં ગમે એટલી સ્પીડમાં ફેરવવામાં આવે તો એનાથી એના કણોના અંતરમાં કોઈ ફરક પડવાનો નથી એવું તો ન થાય કે આને બહુ ફેરવી એટલે પેન્સિલ મોટી થઈ ગઈ તો એનું જે અંતર છે એ અંતર એમનું એમ જ રહેશે બરાબર એટલે આપણે એવું કહી શકીએ કે બે કણો વચ્ચેના અંતર આર છે એ આર પણ અચળ હશે દળ એ અચળ છે આર એ અચળ છે તો એવું કહી શકાય કે ચાક ગતિ માટે હંમેશા જડત્વની ચાક માત્રા અચળ હશે બરાબર એટલે જે રીતે રેખીય ગતિમાં દળ જડત્વ ધરાવે છે તે જ રીતે ચાક ગતિમાં જડત્વની
ચાપ માત્ર અચળ હોય છે અથવા જડત્વ ધરાવે છે. જડત્વ ધરાવે એનો અર્થ અચળ હોય છે. બરાબર. જે રીતે રેખીય ગતિની અંદર દળ છે એવી રીતે ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા છે. બરાબર. તો આ એક યાદ રાખજો, જડત્વની ચાક માત્રા એટલે આઈ બરાબર એમ આર સ્ક્વેર. ત્યારબાદ આપણે કણોનું કોણીય વેગમાન જોયું, કણોના તંત્રનું કોણીય વેગમાન જોયું. ત્યારબાદ વાત કરવાની છે આપણે દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન. દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન, હવે કોઈ પણ દ્રઢ પદાર્થ આપણે લઈએ, આ દ્રઢ પદાર્થ ધારો કે આ રીતે ચાપ ગતિ કરે છે, આમ ફરે છે. બરાબર. એના કણો લઈએ કે જુદા જુદા કણો, એક એમ વન, એક એમ ટુ, અપ ટુ એમ એન. બરાબર. એના સ્થાન સદિશ આર વન આર ટુ અપ ટુ આર એન લઈ લઈએ. તો ગમે ત્યારે કોઈ પણ દ્રઢ પદાર્થ ચાપ ગતિ કરતો હોય, તો એના માટે કે ધારો કે એમ વન એમ ટુ અપ ટુ એમ એન દળ ધરાવતા કોઈ પણ દ્રઢ પદાર્થના કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન. તો કુલ કોણીય વેગમાન એટલે હમણાં જ આપણે કીધું હું કરશું, એલ બરાબર એલ વન પ્લસ એલ ટુ અપ ટુ એલ એન. તો એલ વન બરાબર હું કરશું તો આર વન ક્રોસ પી વન વત્તા આર ટુ ક્રોસ પી ટુ વત્તા અપ ટુ આર એન ક્રોસ પી એન. પરંતુ દ્રઢ પદાર્થ માટે એવું થશે કે પદાર્થ આમ વર્તુળાકાર ફરશે. તો જયારે પદાર્થ આ રીતે આપણે ઉભો ફેરવીએ, તો જયારે પદાર્થ આ રીતે આમ વર્તુળાકાર ફરતો હોય, બરાબર, એટલે આમ ધારો કે ફરતો હોય આમ, તો હંમેશા શું થઈ જાય, એનો વેગની દિશા ક્યાં હોય, તો કે વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય અને ત્રિજ્યા. તો હંમેશા ત્રિજ્યા અને વેગ એકબીજાને લંબ હશે. ત્રિજ્યા અને વેગ એકબીજાને લંબ હોય એનો અર્થ કે વેગની દિશા અને વેગમાનની દિશા એ પણ સમાન હોય. બરાબર. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે દ્રઢ પદાર્થ માટે હંમેશા આર અને પી એકબીજાને લંબ હોય છે. હવે એકબીજાને લંબ હોય તો આર ક્રોસ પી, આર ક્રોસ પી નું મૂલ્ય એટલે શું મળે, તો કે આર પી સાઈન થીટા, બંને એકબીજાને લંબ હોય એટલે સાઈન નેવું, એટલે ન્યા હું ખાલી હું લખી શકું આર પી. તો અહીંયા આર વન ક્રોસ પી વન એની જગ્યાએ હું લખી શકું આર વન પી વન, ખાલી મૂલ્ય આવી ગયું, સદિશ લઈ લીધો. એ રીતે આર ટુ પી ટુ વત્તા અપ ટુ આર એન પી એન. વેગમાન પી, તો વેગમાન પી બરાબર એમ વી, એટલે એમ વન વી વન વત્તા એમ ટુ વી ટુ વત્તા એમ એન વી એન. બરાબર. વી બરાબર, તમને યાદ હશે આપણે આ ચેપ્ટરમાં શરૂઆતમાં જે કોઈ ભણી ગયા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, તો રેખીય વેગ વી બરાબર આર ઓમેગા. હવે કોઈ પણ દ્રઢ પદાર્થ હોય તો એક વસ્તુ સમજો કે આ પદાર્થ આમ ફરે છે તો દરેક કણનું કેન્દ્રથી અંતર અલગ અલગ છે. એનો અર્થ એમ થઈ ગયો દરેક કણની ત્રિજ્યા અલગ છે. ત્રિજ્યા અલગ છે તો દરેક કણનો વેગ બદલાશે, પરંતુ દરેક કણનું કોણીય સ્થાનાંતર સરખું હોય, કે ધારો કે આ પેન્સિલ છે, આ પેન્સિલને આ 90 ડિગ્રીના કોણે લઈ જાઉં છું, તો એનો દરેક કણ 90 ડિગ્રીના કોણ જેટલું જ અંતર કાપશે, પરંતુ દરેક કણની ત્રિજ્યા અલગ છે એટલે દરેક કણનો રેખીય વેગ જુદો જુદો હશે. સમજો અર્થો, રેખીય વેગ જુદો હશે, કોણીય વેગ સમાન હશે. બરાબર. એટલે બધા માટે ઓમેગા સરખો હશે, વી જુદો જુદો હોય. તો વી બરાબર જયારે હું આર ઓમેગા કરીશ તો આર વી વન છે એટલે આર વન ઓમેગા તો બધા એનો સરખો જ હોય વત્તા આર ટુ પછી એમ ટુ, તો વી ટુ ની જગ્યાએ શું આર ટુ ઓમેગા વત્તા અપ ટુ આર એન એમ એન આર એન ઓમેગા. બધામાંથી ઓમેગા કોમન કાઢ નાખો તો અંદર શું વધશે, એમ વન આર વન આર વન એટલે આર વન નો વર્ગ
एम टू आर टू नो वर्ग वत्ता एम एन आर एन नो वर्ग, तो आ कोना जेवो थई गयो एम वन आर वन नो वर्ग एम टू आर टू नो वर्ग एम एन आर एन नो वर्ग, जो अहीं एम वन आर वन नो वर्ग एम टू आर टू नो वर्ग एम एन आर एन नो वर्ग बराबर आई जड़त्व चाक मात्रा। एल बराबर शू मिली गयो आई ओमेगा। आ समीकरण कोना जेवो थई गयो तो पी बराबर एम वी ने समतुल्य छे। हजू कहू छू समतुल्य छे एनो अर्थ एवो नथी के दड़नी जग्याए आई मूकी दियो, खाली याद राखवा माटे कहू छू। तो आ एक समीकरण दृढ़ पदार्थनी कोणीय वेगमान बराबर ज्या आई एटले जड़त्वनी चाक मात्रा। चलो हवे आमां थोड़ुंक आगळ वधी हजु के बन्ने बाजु टीनी सापेक्षे विकलन करता तो बने बाजु टीनी सापेक्षे विकलन करो एटले एल नी जग्याए डीएल बाय डीटी बराबर। आई तो हमणां कीधुं एम अचळ ज होय, ओमेगा नो डी ओमेगा बाय डीटी, तो डीएल बाय डीटी एटले टोर्क, डी ओमेगा बाय डीटी एटले हुं कीधुं तो आल्फा। तो एक समीकरण तमने मळ्युं टोर्क बराबर आई आल्फा। आ समीकरण कोना जेवो थई गयो तो आ समीकरण एफ बराबर एम ए एफ बराबर एम एन ए समतुल्य छे बराबर। जो आ चेप्टरना जेटला सूत्र छे ने मोटा भागना सूत्र तमे આગળના જેટલા સૂત્ર છે રેખીય ગતિના ચોથા પાંચમા છઠ્ઠા ચેપ્ટરના એ સૂત્ર તમે યાદ રાખશો તો આના સૂત્ર ઓટોમેટિક તમને યાદ રહી જશે બરાબર। તો એક આ કે ટોર્ક બરાબર આઈ આલ્ફા। તો આ દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન જોયું, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગમાન, જેમ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોયો હતો એમ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, ક્ષેત્રીય વેગ, ચક્રાવર્તનની ત્રિજ્યા બરાબર, આ થોડાક ટોપિક જોવાના છે, ચેપ્ટર થોડુંક હજુ મોટું છે, ધ્યાન આપજો।